આજે 9મી એપ્રિલ છે. આજથી 50 વર્ષો પહેલા કચ્છ સરહદે ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા યુદ્ધનો દિવસ. આજના દિવસે સીઆરપીએફના જવાનોએ કચ્છની સરહદેથી પાકિસ્તાનીઓનો બહાદુરીથી મુકાબલો કરીને સરદાર ચોકી ટકાવી રાખી હતી. ત્યારે આજના દિવસે એક એવા યુવકને યાદ કરીએ કે જેના રોમે રોમમાં દેશદાસ ભરેલી છે. સરહદી કચ્છના યુવાનો વિવિધ લશ્કરી પાંખમાં આગળ વધે અને દેશ સેવા કરે તે માટે આ યુવાન સતત તેમને માર્ગદર્શન અને તાલીમ આપી રહે છે. આવો નિહાળીએ આ વિશેષ અહેવાલ. સરહદી કચ્છ જિલ્લો ત્રણ યુદ્ધોનો સાક્ષી રહી ચૂક્યો છે. સરહદ પરની લશ્કરી ગતિવિધિઓથી પ્રેરાઈને કચ્છના એક યુવાને સ્વપ્ન જોયું દેશ સેવા માટે લશ્કરમાં જોડાવાનું. 12મી ડિસેમ્બર 1978ના સરહદી કચ્છ જિલ્લાના નખત્રાણા ગામમાં જન્મેલા શ્રી પ્રવીર ધોળકિયાની તીવ્ર ઈચ્છા હતી કે લશ્કરમાં જોડાઈ અને ભારતમાંની સેવા કરવી. પણ તમામ મહેનત બાદ પણ આંખોનું વિઝન 6-6 ન હોવાને કારણે આ યુવાન લશ્કરમાં ન જોડાઈ શક્યો અને તેણે દેશ સેવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો. છેલ્લા 15 વર્ષથી પ્રવીરભાઈ કચ્છના યુવાનો દેશ સેવા અને સાથે સાથે રોજગારી મેળવી શકે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. લશ્કરમાં જોડાવા ઈચ્છતા યુવાનોને નિઃશુલ્ક માર્ગદર્શન અને તાલીમ આપવાનું કામ શ્રી પ્રવીરભાઈ ધોળકિયાએ ઉપાડી લીધું. અને આજે કચ્છ જિલ્લાના 58થી પણ વધુ યુવાનો તેમનું માર્ગદર્શન લઈ લશ્કરી કે અર્ધ લશ્કરી દળોમાં ભરતી થઈ ભારતમાંની સેવા કરી રહ્યા છે. આ યુવાનોને જોઈ પ્રવીરભાઈ ધોળકિયા પણ દેશ સેવા કરી હોવાની અનુભૂતિ મેળવે છે. અગાઉના સમયમાં એમ કહેવાતું કે ગુજરાતી લોકો ભગોડા છે, ફોજમાં જાય તો ભાગીને પાછા આવી જાય છે. ગુજરાતીઓ પહેલાંના સમયમાં લશ્કરમાં જવાનું પસંદ ન કરતા, પણ હવે ચિત્ર પલટાયું છે અને મોટી સંખ્યામાં યુવાનો ભારતીય લશ્કર અને અર્ધલશ્કરી દળોમાં જોડાવા માંડ્યા છે, જે એક બહુ જ સારી અને પ્રશંસનીય બાબત છે. કચ્છ જિલ્લાની વાત કરીએ, જી, તમે વારંવાર તાલીમ માર્ગદર્શન આપતા રહો છો, જી, કેવી રીતે આ આખું કાર્યક્રમ તમે હાથ ધરો છો? આપણા કચ્છના યુવાનો શારીરિક રીતે બહુ સક્ષમ છે, પણ તેઓને કઈ રીતે લશ્કરમાં જોડાવું તે અંગેની માહિતી અને માર્ગદર્શનનો અભાવ છે. હવે જે લોકો લશ્કરમાં જોડાવા માગે છે એને આપણે ગ્રાઉન્ડ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને રિટર્ન ટેસ્ટનું માર્ગદર્શન આપીએ છીએ. લશ્કરની જે 9 મહિનાની કઠોર તાલીમ હોય છે તે અંગેનું માર્ગદર્શન આપીએ છીએ અને લશ્કરના જે બીજા કેટલાક પહેલુઓ છે તે અંગે પણ યુવાનોને માર્ગદર્શન આપીએ છીએ. અત્યાર સુધી કેટલા યુવાનો માર્ગદર્શન લઈને લશ્કરમાં જોડાઈ ચૂક્યા છે? અત્યાર સુધીમાં 58 યુવાનો ભારતીય લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં જોડાઈ ચૂક્યા છે, જેમાંથી 3 યુવાનો સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં છે, 1 બીએસએફમાં છે અને બાકીના યુવાનો ભારતીય લશ્કરની વિવિધ કોર અને રેજિમેન્ટ્સમાં કાર્યરત છે. પ્રવીરભાઈ, દેશ માટે આ પણ એક બહાર બેસીને લશ્કરમાં ન જઈને બહાર બેસીને સેવા કરી રહ્યા છો. જી જી. અમને જાણવા મળ્યું કે તમારું પણ સપનું હતું લશ્કરમાં જોડાવાનું. શું હતી આ આખી સ્ટોરી? મને પણ લશ્કરમાં જોડાવાની અદમ્ય ઈચ્છા હતી, એ માટે હું મારી રીતે પ્રયત્ન કરતો હતો. મેં ખૂબ પ્રયત્ન કર્યા, પણ એ સમયમાં કોઈ યોગ્ય માહિતી અને માર્ગદર્શનનો કચ્છમાં અભાવ હતો. મેં એનસીસી સી સર્ટિફિકેટ પાસ કર્યું, ગ્રેજ્યુએશન કર્યું,
ત્યાર પછી આર્મીમાં જોડવા માટેના પૂરા પ્રયત્ન કર્યા, પણ મને એક નજીવી શારીરિક ખામી કે મારે 6x6 વિઝન ન હોવાને કારણે હું આર્મીમાં જોડાઈ ન શક્યો. પછી તો એજ લિમિટ પણ ચાલી ગઈ એટલે હું હતાશ થઈ ગયો. પછી મેં વિચાર્યું કે એવું શું કરું જેથી કરીને હું કંઈક કરી શકું, એ ભાવના મારામાં હતી, દેશ માટે કંઈક કરી શકું એ ભાવના મારામાં હતી. તો મેં મારા ગુરુદેવ ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજીને વાત કરી કે સ્વામીજી, હું બહુ હતાશ થઈ ગયો છું, મારે આર્મીમાં જોડાવું હતું, એ મારું સ્વપ્ન હતું, એ રોડાઈ ગયું છે, હવે મારે શું કરવું? તો સંત ફક્ત દિશા સૂચન નથી કરતા પણ સાથે આશીર્વાદ પણ આપે છે. એટલે સદગુરુના ધ્યાની સ્વામીના આશીર્વાદથી એમણે મને એક દિશા આપી કે બેટા, દેશની સેવા અહીં રહીને પણ થઈ શકે છે. જરૂરી નથી કે તમે યુનિફોર્મ પહેરીને દેશની સેવા કરી શકો, અહીં રહીને પણ દેશની સેવા થઈ શકે છે. આ વાત ઉપર મેં વિચાર કર્યો અને એમાંથી મને એવી સ્ફૂર્ણા થઈ કે અત્યાર સુધી લશ્કરી દળમાં જવા માટેના મેં પ્રયત્ન કર્યા છે, એને કારણે મારામાં ઘણું બધું જ્ઞાન અર્જિત થયું છે. આ અર્જિત થયેલા જ્ઞાનનો ઉપયોગ કરું તો કચ્છમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓને માહિતી અને માર્ગદર્શન અભાવ છે અને આર્મીમાં જવા માગે છે. તો આ દિશામાં મેં વિચારને એક બીજ વાવી દીધું અને વિચારને અમલમાં મૂક્યો, અને જેના પરિપાક રૂપે આજે 58 છોકરા આર્મીમાં જોડાઈ શક્યા છે.